ये प्रोसेस पहले पूरी करवानी है। स्टार्ट रिकॉर्डिंग। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आवाज आवे छे मारू स्पष्ट? स्वाध्याय प्रकरण 12 નો ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છીએ। તો દાખલા નંબર 3 માં वर्णपट रेखाओनी पाचन श्रेणी में टूका में टूकी कई तरंग लंबाई हाजर हे? पहले तो वर्णपट रेखा तरंग लंबाई माटे आपणे सूत्र जोई गया छे, तेने जरा याद करी लईए। तो आपणे कया कया सूत्र जोई गया छे? तो मित्रों આપણે જે સૂત્ર જોઈ ગયા તેમાં લાઇમન શ્રેણી જોઈ ગયા, લાઇમન શ્રેણી માટેનું સૂત્ર 1/λ = r(1)(1)² - 1/n² કે જ્યાં એન બરાબર 1 પછી હું આવે 2, 3, 4 એ રીતે। અને બામર શ્રેણી માટે 1/λ = r(1)² - 1/n² કે જ્યાં એન બરાબર 2 પછી આવે 3, 4, 5 એ રીતે। પછી કોણ આવે? પાશ્ચન, જેની આપણે હમણાં વાત કરવાના છે। પાશ્ચન શ્રેણી માટેનું જે આપણું સૂત્ર છે તે 1/λ = r(1)/3² - 1/n² કે જ્યાં એન બરાબર 3 પછી કોણ આવે? 4, 5, 6 એ રીતે લેવાના છે। હવે આપણો જે પ્રશ્ન છે કે વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ છે? તો મિત્રો આપણું કયું સૂત્ર લાગુ પડશે? આ પાશ્ચન શ્રેણીવાળું। હવે આની અંદર પાશ્ચન શ્રેણીની અંદર આપણે જે શોધવાનું છે તે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, એટલે કે લેમડા મિનિમમની વાત કરવાની છે। તો મિત્રો લેમડા મિનિમમ ક્યારે લઈ શકાય? તો લેમડા મિનિમમ જો આપણે આ એન જે છે તેને આપણે ઇન્ફિનિટિવ કરી દઈએ, જો એન આપણે ઇન્ફિનિટિવ કરી દઈએ તો આ પદ નીકળી ગયું, તો આપણને એની ઓછામાં ઓછી તરંગ લંબાઈ મળી શકે। તો આપણે એને નામ આપી દઈએ એન ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ મૂકતા લેમડા મિનિમમ નામ થઈ જશે। તો r(1)/9 - 1/∞² કેમ કે 3 નો વર્ગ એટલે 9 કરી દીધું છે આપણે। હવે
આ તો ઝીરો થઈ જવાનું આટલું પદ, આ પદ ઝીરો થાય છે, તો વન અપોન લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ આર બાય નાઇન. બટ આપણે ફાઇન્ડ કરવાનું છે લેમડા મિનિમમ, તો લેમડા મિનિમમ ને અંશમાં લઈએ તો નાઇન બાય આર થઈ જશે. ચલો, આર એટલે રીડબર્ગ કોન્સ્ટન્ટ. તમારી પાસે બુક હશે તો બુકની અંદરથી મને કહો કે રીડબર્ગ કોન્સ્ટન્ટનું વેલ્યુ કેટલી હોય છે. મિત્રો, કોણ કહેશે મને રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ? ચાલો કલાકારો, આગળ જુઓ. ખબર પડી ગઈ મને, છે કોઈને ખબર રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ? અહીંયા આપેલી નથી, આપવી જોઈએ એમને પણ. આપ યસ યસ, એક મિનિટ બોલો. 1.21.76 × 10⁻¹⁰ ના, બીજું કોઈ? બીજું કોઈ? તમારી પાસે બુક છે, બુકમાંથી તમે શોધી શકો છો, તમને ખબર તો પડે રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી આવે. બુકમાં જુઓ, મળશે. ફટાફટ બોલો જરાક. વેરી ગુડ. 1.097 × 10⁻¹⁷ આ એની વેલ્યુ થઈ રીડબર્ગ કોન્સ્ટન્ટની. આ વેલ્યુ અહીંયા મૂકવાની છે, તો આપણે જો એની કિંમત અહીંયા મૂકીએ 1.097 × 10⁻¹⁷. ચાલો ફટાફટ ભાગાકાર કેવો જોઉં. બધા કેલ્ક્યુલેટર લઈને જ બેસે આજે, તમારી પાસે બહુ ગણતરી લેવાની છે મારે આજે, કેમ કે તમે પછી બધા નીલ થઈ જાઓ છો એકદમ. ચાલો ફટાફટ, 9 ÷ 1.097. ફટાફટ જરાક જલ્દી. 8.204 × 10⁻¹⁷. હવે 10⁻¹⁷ છે ઉપર જશે 10⁻¹⁷. જો આપણને ઈચ્છા હોય કે આને નેનોમીટરમાં ફેરવવું છે તો બે સ્ટેપ ખસી જઈએ, તો 20 આ બાજુ આવી ગયું, × 10⁻¹⁹ થઈ ગયું. ઓકે, તો આપણું લેમડા મિનિમમ કેટલું મળે છે? તો લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ 820 નેનોમીટર. ખ્યાલ આવી ગયું બધાને પ્રશ્નમાં? ખ્યાલ આવી ગયું? મિત્રો, આ પ્રકારનો આ એક જ એવો ક્વેશ્ચન છે, સમજી લેજો વાત બરાબર. આ પ્રકારનો આ ક્વેશ્ચન જે છે, આમાં બીજા તમારા વધારે આવવાના નથી. એટલે આ અને આના પ્રકારના આ જે છે, લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચન શ્રેણી, એ પ્રકારના તમને એક્ઝામમાં જરૂર આવશે ક્વેશ્ચન્સ. કેમ કે આપણે જાણીએ છીએ કે હવે તમારી 50 માર્ક્સની જે MCQ લેવાના છે તેની અંદર એ લોકો શોર્ટ ક્વેશ્ચન કરશે. હવે એ શોર્ટ ક્વેશ્ચન જે MCQમાં લેવાના તે આના પ્રકારના જ હશે. એટલે આ તમને શ્રેણીઓ મોડે હોવી જ જોઈએ, ના હોય તો લખી લેજો અને મોડે અવશ્ય કરી લેજો. બહુ સિમ્પલ છે. 1 ÷ λ = r × 1 ÷ 1² - 1 ÷ n² અહીંયા 1 છે, લાયમન શ્રેણી માટે અહીંયા 1 આવે, બામર શ્રેણી માટે અહીંયા 2 આવે, પાશ્ચન શ્રેણી માટે અહીંયા 3 આવે, અને અહીંયા 1 આવ્યું, તો આપણે n = 2 થી સ્ટાર્ટ કરશું. અગર ઘણા વિદ્યાર્થીઓ એમ બી કહેશે કે સર મિનિમમ માટે આ કરીએ તો મેક્સિમમ માટે શું કરવાનું, તો જો અગર મેક્સિમમ જોઈએ ને તો અહીંયા n = 2 લઈશું તો આપણને મેક્સિમમ મળશે, મિનિમમ જોઈએ તો અહીંયા ઇન્ફિનિટિવ લઈ લેવાનું. મિનિમમ માંગે એટલે n = આપણે ઇન્ફિનિટિવ લઈ લઈશું, અને જો આપણને મેક્સિમમ માંગે તો આપણે n = જે છે એ લઈશું. ઓકે, ક્લિયર છે બધાને? દાખલો ઓકે, માની લઉં કે ક્લિયર છે, તો પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, બીજો ક્વેશ્ચન લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો આ. આ છે સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન. સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન, એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જોડી પાડે છે, જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર, એટલે કે ઊંચી કક્ષામાંથી નીચી કક્ષા પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જતા વિકિરણની આવૃત્તિ, આવૃત્તિ એટલે આપણે એને ન્યૂ કહીએ છીએ, તો ન્યૂ આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે? ક્લિયર છે બધાને? હવે એટલું યાદ રાખજો
કે આપણે જવાના છે ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં, બરાબર? તો આપણી જે ઉર્જાના જે સૂત્ર છે તે પરથી ઉર્જાનો તફાવત અહીંયા ડાયરેક્ટ આપણને આપેલું છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો, એટલે આપણે E1 માઇનસ E2 કે E2 માઇનસ E3 કે E3 માઇનસ E1 કરવાનું નથી. ડાયરેક્ટ આપણને ડેલ્ટા E આપેલો છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ, આનો જ ઉપયોગ કરવાનો. હવે સીધા આઈન્સ્ટાઈનના સૂત્ર પરથી જતી રહેતે ડેલ્ટા E ઇઝ ઇક્વલ્સ ટુ H ન્યૂ. સિમ્પલ આપણે શોધવાનું છે ન્યૂ, તો ન્યૂ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા E અપોન H. ચાલો, ડેલ્ટા E કેટલું છે આપણું? 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એટલે કન્વર્ટ કરીએ 1.6 ઇન્ટુ 10⁻¹⁹ જૂલમાં કન્વર્ટ થઈ ગયું. હવે 6.625 ઇન્ટુ 10⁻³⁴ આપણો પ્લાન્કનો અચળાંક જૂલ ઇન્ટુ સેકન્ડ, એટલે જૂલ જૂલ કેન્સલ થઈ ગયા, સેકન્ડ ઇન્વર્સ આવશે. તો ન્યૂ આપણને કેટલા, ચાલો ફટાફટ 2.3 ઇન્ટુ 1.6 ડિવાઈડ બાય 6.625 ફટાફટ કહો કેટલું થાય? 0.5554 ઇન્ટુ 10⁻¹⁴, ચાલો ઘાત કેટલી થશે? નીચે માઇનસ 34, ઉપર માઇનસ 19, ઘાત કેટલી થશે? 10⁻¹⁵. વેરી ગુડ. તો આપણે અગર આપણે એને ફેરવવું હોય 5.5 કરવું છે તો 10⁻¹⁶ હર્ટ્ઝ આપણી આવૃત્તિ થશે. અગર તમને સપોઝ આ જ ક્વેશ્ચનમાં પરીક્ષામાં એમ પૂછી લીધું કે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો, તો શું કરશો? સી ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા ન્યૂ કરી નાખજો. તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય ન્યૂ, અને સીની કિંમત તમને ખબર છે 3 × 10⁸, અને ન્યૂની કિંમત 5.5 × 10⁻¹⁶. ડિવાઈડ કરી દેજો, તમને સીધી તરંગ લંબાઈ એની મળી જશે. એંગસ્ટ્રોમમાં મેળવજો, ના તો પછી નેનોમીટરમાં, જે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે. ક્લિયર છે ક્વેશ્ચન? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. ત્રીજો ક્વેશ્ચન જે સ્વાધ્યાયનો પાંચમો છે, 12.5 છે સ્વાધ્યાયમાં, 12.5 હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થા. હવે તમને ધરાવસ્થા પ્રકરણમાં ક્લિયર હશે કે જે આપણો હાઇડ્રોજન પરમાણુ છે તે પરમાણુ જે આ ન્યુક્લિયસ ધરાવે છે, આ એનો ન્યુક્લિયસ છે જ્યાં પ્રોટોન છે, આપણે એને વિદ્યુતભારને ઝેડી કહીએ. હવે પ્રોટોન છે એટલે ઈ જ આવશે, અને એની આસપાસ જે પ્રથમ કક્ષા છે તેની જે ઉર્જા છે તે ઉર્જાને આપણે કીધું હતું એને આપણે ધરાવસ્થા કહીએ છીએ. તો આ ધરાવસ્થા જે આપણી થવાની તે ધરાવસ્થા માટે ઉર્જા આપણને આપેલ છે કેટલી? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એની કુલ ઉર્જા કહેવાય, આની કુલ ઉર્જા કહેવાય. હવે એની કુલ ઉર્જા કેટલી થઈ મિત્રો? તો એની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલ જ છે. તો આપણને ધરાવસ્થા માટે એની ઉર્જા આપી દીધેલ છે. નેક્સ્ટ, આપણને કીધું છે કે આ ધરાવસ્થામાં તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એટલે કે કે અને એની યુ એટલે સ્થિતિ ઉર્જા કેટલી થાય? મિત્રો, અહીંયા સ્થિતિ ઉર્જાને યુ વડે આપણે દર્શાવેલી છે. ઓકે, તો આપણે એના માટે શોધવાની છે. તમને ખબર છે ધરાવસ્થામાં એની કુલ ઉર્જા માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હાલ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખવાનું છે, આપણે જૂલમાં કન્વર્ટ કરશું નહીં. ચાલો, તો પહેલે મને એમ કહો કે આપણે ઉર્જા સંરક્ષણના નિયમથી બધા પરિચિત જ છે. ઉર્જા સંરક્ષણના નિયમ આપણને છે ઇઝ ઇક્વલ્સ ટુ કે પ્લસ યુ. મિત્રો, યાદ રાખજો, ઉર્જા સંરક્ષણનો નિયમ છે આપણી પાસે ઇઝ ઇક્વલ્સ ટુ કે પ્લસ યુ. ઓકે, હવે આની જે ગતિ ઉર્જા છે તે ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના માઇનસ ઈ જેટલી થાય. આ યાદ રાખજો, ધરા અવસ્થામાં તેની જે ઉર્જા છે તેનો માઇનસ ઈ એટલી એની ગતિ ઉર્જા થાય છે. તો એની ગતિ ઉર્જા માટે આપણે જો કન્વર્ટ કરવું હોય તો કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ આપણું કેટલું છે? માઇનસ 13.6, માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પોઝિટિવ એની ગતિ ઉર્જા થશે. ક્લિયર છે? ચાલો, હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. તો મિત્રો, સ્થિતિ ઉર્જા તો યુ છે, જે એની ગતિ ઉર્જાથી બમણી થશે. તો જો એની ડબલ થાય તો ગતિ ઉર્જા કેટલી છે આપણી? પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આનો ગુણાકાર કરીએ તો કેટલા થાય? બે ગુણ્યા 13.6, આ
માઇનસ 27.2 કેમ તમારો અલગ આવે છે બેન 13.6 ગુણ્યા 2 કરીએ તો 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખશું ઓકે ચાલો પ્રશ્ન ક્લિયર છે બધાને ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ સ્વાધ્યાયનો છઠ્ઠો ક્વેશ્ચન છે 12.6 પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે જેને એન ઇક્વલ ટુ 4 સ્તર સુધી ઉત્તેજિત કરેલ છે એટલે કે આપણે એને ફોટોનને ઉત્તેજિત કરેલ છે એન ઇક્વલ ટુ 4 માટે તો એની ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે તો આપણે પહેલાં તો બે ભાગમાં વેચી દઈએ સ્ક્રીનને ચાલો સૌ પ્રથમ તો એક સૂત્ર યાદ રાખજો તમે ના હોય તો આજે જેટલા બી સૂત્ર તમને ચાલે છે એટલીસ્ટ એટલા તો તમારી નોટમાં નોંધ કરતા જજો તમારી ડાયરીમાં બી નોંધ કરતા જજો જ્યારે પણ કોઈ લેક્ચરમાં તમને સૂત્ર આવે તરત જ ડાયરીની અંદર નોંધ કરો આગળના બાકી હોય તો બી કંઈ નહીં જે શરૂઆત થાય ત્યાંથી કરવી ચાલો તો આ સૂત્ર ખાસ નોંધો ધરા અવસ્થામાંથી આપણે જો એના ઇલેક્ટ્રોનની ઉર્જા એમ જનરલી જોવા જઈએ તો એનું ઉર્જાનું સૂત્ર છે ઇ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 13.6 / n² આ એની ઉર્જાનું સૂત્ર છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ ખાસ યાદ રાખજો કોઈ બી તત્વ હોય તે તત્વ માટે ઉર્જાનું સૂત્ર EN બરાબર માઇનસ 13.6 / n² ઇલેક્ટ્રોન વોલ્ટ થશે આપણે શોધવાનું છે ધરા અવસ્થામાં મિત્રો ધરા અવસ્થાની વાત કરીએ તો ધરા અવસ્થા એટલે n ઇક્વલ ટુ આપણો 1 થાય તો E1 આપણે શોધીએ તો E1 બરાબર બધાને ખબર જ છે માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે ક્લિયર છે બધાને આ હવે આપણે n ઇક્વલ ટુ 4 માટે કરવાના કક્ષા કઈ n ઇક્વલ ટુ 4 માટે તો n ઇક્વલ ટુ 4 માટે E4 લઈએ તો E4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 ડિવાઈડ બાય 4² માઇનસ 13.6 ડિવાઈડ બાય 16 ચાલો ફટાફટ ભાગર કેવો જમ કેટલું થાય 0.85 પહેલાં તો તૈયાર જ છે વેરી ગુડ E4 બરાબર આપણું થઈ ગયું 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય હવે આપણે શોધવાનું શું છે અહીંયા સિમ્પલ વસ્તુ છે આપણી પાસે શોધવાનું વિકલ્પ શું છે એક આવૃત્તિ શોધવાની છે અને તરંગ લંબાઈ આપણે આગળના જ ક્વેશ્ચનમાં જોઈ ગયા શું સૂત્ર લીધું આપણે ઇઝ ઇક્વલ્સ ટુ hν બરાબર છે તો આપણે એનો ઉપયોગ કરશું ઇઝ ઇક્વલ્સ ટુ hν નો ચાલો તો ઇઝ ઇક્વલ્સ ટુ hν તો ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ E/h ચાલો ઈ આપણું કેટલું છે 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ છે મિત્રો હવે આ તો ઇલેક્ટ્રોન વોલ્ટ છે પણ આપણું જે h મૂકવાના તે તો કેટલું છે 6.625 × 10⁻³⁴ જૂલ ઇન્ટુ સેકન્ડમાં તો આ તો ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો આપણે શું કરવું પડશે શું કરવું પડશે ગુણવાનું બરાબર છે ને અગર જૂલમાં કન્વર્ટ કરવું છે તો 1.6 × 10⁻¹⁹ વડે ગુણો અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું છે તો ડિવાઈડ કરો ચાલો ફટાફટ કરીએ જો 0.85 × 1.6 / 6.625 ચાલો તો અહીંયા આપણે ઈ લીધો ને આપણે લેવાનું હતું ડેલ્ટાઈ કોઈ કીધું નહીં મને ડેલ્ટાઈ લેવાનું ને મિત્રો તો ડેલ્ટાઈ આપણો કેટલો થાય મિત્રો ડેલ્ટાઈ કેટલો થાય E4 માઇનસ E1 કરવાનું આ રહી ગયું આપણું જોતો હતો કોઈ તો કે E4 કેટલો છે આપણો માઇનસ 0.85 ને આ માઇનસ 13.6 ચાલો આ કેટલા થશે
यस कितना 12.75 वेरी गुड इलेक्ट्रॉन वोल्ट केम क्या माइनस माइनस प्लस थी जैसे तेमाती माइनस 0.85 बात करा पड़े तो आपने मतलब 12.75 इलेक्ट्रॉन वोल्ट એટલે આ જે છે આપણું તે આપણો સ્ટેપ બદલવો પડશે તો અહીંયા આપણે આ જે છે તેની જગ્યાએ ચેન્જ કરી નાખીએ વેલ્યુ ચાલો તો આપણી વેલ્યુ છે 12.75 ને બાકીનું બધું જેમ ચાલો આ ડિવાઈડ કરી નાખીએ 12.75 ઇન્ટુ 1.6 ડિવાઈડ બાય 6.625 यस 3. इनटू चलो 10 रेस टू कितनी था सर यस 10 रेस टू घर कितनी था सर क्लियर नहीं आता आवाज 10 रेस टू 15 चलो अब आप लोग हाँ यू सेकंड इन्वर्स हर्ट्ज तो आप ये आवृत्ति मरी गई अपन ने ओके चलो आपणे एज क्वेश्चन में मैं तमने बात करी थी कि जो तमारे एनी अंदर तरंग लंबाई शोधवानी बात थाय तो आपणे करी देवानुं सी इज इक्वल टू लेमडा न्यू तो सी इज इक्वल टू लेमडा न्यू करीने आपणे एनी तरंग लंबाई शोधी सकीए तो लेमडा न्यू तो लेमडा इज इक्वल टू सी बाय न्यू सी आपणुं छे 3 × 10⁸ मीटर पर सेकंड न्यू छे 3.079 × 10⁵ चलो तो भागाकार करिए तो लैम्डा कितना थाई छे 0.974 × 10⁻ चलो 10^15 छे ने 8 8 અને 15 કેન્સલ કરી કેટલા બચ્યા 10⁻⁷ ચલો અને આપણે વધુમાં વધુ નેનો કરી શકીએ તો આપણે કરી દઈએ 97.4 × 10⁻¹ એટલે કે આપણું થઈ ગયું 97.4 નેનોમીટર આપણી તરંગ લંબાઈ થશે ક્લિયર છે ઓકે હવે બીજા ક્વેશ્ચન તરફ આપણે જઈ રહ્યા છે સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન આ ક્વેશ્ચન લેન્ધી છે અને એ બે ભાગમાં છે આ પહેલો ભાગમાં છે તો આપણે ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે અને બીજા ભાગને આપણે એની આવર્તકાળ શોધવાનું છે 3 કક્ષાઓ માટે ચાલો તો પહેલે આપેલ 3 કક્ષાઓ માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે તો થોડું વિચારીએ મિત્રો આ જે છે તે આપણો ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જે છે ગતિ કરે છે વર્તુળાકાર કક્ષામાં તો આપણે 11મા ધોરણમાં પણ એક વસ્તુ ભણેલા જ છે 11મા ધોરણમાં બી કે જ્યારે કોઈ ગ્રહની આસપાસ ઉપગ્રહ અથવા સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરતા હોય તો ત્યારે આપણે એક સૂત્ર લેતા કયું સૂત્ર લેતા યાદ છે કોઈને કોઈ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે તો તેના માટે આપણે લેતા કે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહ માટે અથવા પૃથ્વી માટે આપણે લખતા કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ પણ અહીંયા કેન્દ્રગામી બળ તો છે પણ અહીંયા ગુરુત્વાકર્ષી બળ નથી અહીંયા તો કુલંબીય બળ છે તો આપણે અહીંયા કુલંબીય બળ લઈશું એટલે નોંધમાં તો આપણે એમ જ કરશું કે ન્યુક્લિયસની આસપાસ એનમી કક્ષામાં વર્તુળાકાર ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ હવે એફસી એટલે તો આપણો એમ વી સ્ક્વેર બાય આર અને કુલંબીય બળ એટલે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આપણે એનની કક્ષા માટે વાત કરીએ તો અહીંયા એન લખી દઈએ ઓકે તો એક આર એન કેન્સલ
એક આર એન જે છે તેને આપણે થિયરી મુજબ આ તરફ લઈ લઈએ. દેખાય છે મિત્રો? અને ક્યુ વન એટલે આના કેન્દ્રનું. હવે કેન્દ્રમાં તો આપણે કહીએ કે ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ વન લઈએ છીએ, એટલે એનો વિદ્યુતભાર કેન્દ્રમાં ક્યુ વન કહું તો ઝેડ ઇ, તો ઝેડ ઇ એટલે ઇ થવાનું, તો અહીંયા ઇ થશે, ગુણ્યા આ બી ઇ, તો ઇ ગુણ્યા ઇ, ઇ સ્ક્વેર થશે. હવે આની અંદર આપણે ગમે તેમ કરીને અહીંયા કોણીય વેગમાનનું સૂત્ર લાવી રહ્યા છીએ. તો વી એનને અલગ કરી દઈએ, તો વીએન વીએન સ્ક્વેર હતું તો એક વીએન અહીંયા રાખીએ, તો એમ વીએન ઇન્ટુ આર એન ઇન્ટુ વીએન ઇઝ ઇક્વલ્સ ટુ કે સ્ક્વેર. હવે જુઓ આ તો કોણીય વેગમાન થઈ ગયું, તમને યાદ હશે બોરે ત્રણ અધિતર્ક આપેલા, તે પૈકી એનો બીજો અધિતર્ક જે છે તે શું કહે છે, તો બોરનો બીજો અધિતર્ક તે કહે છે કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરશે કે જ્યાં તેનું કોણીય વેગમાન જે છે એચ અપોન ટુ પાઈના પૂર્ણ ગુણાંકમાં હશે, એટલે કે એન ઇઝ ઇક્વલ્સ ટુ એન એચ અપોન ટુ પાઈ. આ આપણને કહી ગયા બોરનો બીજા અધિતર્કમાં, તો એની કિંમત આપણે આ જગ્યાએ મૂકી દઈએ તો મળશે આપણને એન એચ બાય ટુ પાઈ ઇન્ટુ વી એન ઇઝ ઇક્વલ્સ ટુ કે ઈ સ્ક્વેર, રાઈટ છે? વેરી ગુડ, રાઈટ હે તો વાઈટ હે. ચાલો તો વી એન જે આપણે શોધવાનું છે, તો વી એન ઇઝ ઇક્વલ્સ, આ ન્યુ નથી વેગ છે, ઝડપ છે, તો વી એન છે, વી એન ઇઝ ઇક્વલ્સ ટુ કે ઈ સ્ક્વેર અપોન એન એચ બાય ટુ પાઈ. તો છેદનો છેદ અંશ કરી દઈએ, કે ઈ સ્ક્વેર ઇન્ટુ ટુ પાઈ બાય એન એચ. આપણે હવે કયા કયા માટે શોધવાના છે, તો આપણે શોધવાના છે એન ઇક્વલ ટુ વન માટે, એન ઇક્વલ ટુ ટુ માટે, એન ઇક્વલ ટુ થ્રી માટે. તો હવે તમને ખ્યાલ જ છે કે આપણે શું કરવાનું છે. જો સિમ્પલમાં જોવા જઈએ તો એક વખત એન ઇક્વલ ટુ વન મૂકી દો તો આપણને વી વન મળી જશે. તો વી વન ઇઝ ઇક્વલ્સ ટુ કેની કિંમત 9 ઇન્ટુ 10 રેસ ટુ 9, એની કિંમત 1.6 ઇન્ટુ 10 રેસ ટુ, તો એની કિંમત મૂકી દે -19, એક મિનિટ, તો 1.6 ઇન્ટુ 10 રેસ ટુ -19 નો સ્ક્વેર ગુણ્યા 2 ગુણ્યા 3.14 ડિવાઈડ બાય એન ઇક્વલ ટુ, તો આપણે 1 લીધેલ છે, 6.625 ઇન્ટુ 10 રેસ ટુ -34. તો વી વન બરાબર, આ બધાનો ગુણાકાર કરો તો કેટલું થાય તે મને કહેજો. પહેલે તો 9 ઇન્ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 1.6 ઇન્ટુ 1.6, આ ઉપરનો અંશનો ગુણાકાર કરી નાખો પૂરેપૂરો, અને ડિવાઈડ બાય 6.625 કરી નાખો, આટલું કરી નાખો ને મને કહો. પછી તો 10^9 છે અહીંયા, 19^38 ને 10^10 કરવાનું છે. ચાલો આ કેટલું થાય છે ભાગાકાર તે મને કહી દો. હા, ઘાત 10^5 થશે. ચાલ 21.84. ચાલો તો આ વી વન આપણને મળે છે 21.84 ઇન્ટુ 10^5. આ આપણી એન ઇક્વલ ટુ વન કક્ષા માટે ઇલેક્ટ્રોનની ઝડપ મળી, બરાબર? ઓકે, હવે એન ઇક્વલ ટુ ટુ પર જઈએ. એન ઇક્વલ ટુ ટુ માટે વી ટુ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઈ સ્ક્વેર ઇન્ટુ ટુ પાઈ ડિવાઈડ બાય ટુ ઇન્ટુ એચ.
હવે તો તમે 12મા ધોરણના વિદ્યાર્થી છો એટલે તમને એટલી તો અક્કલ ખરી જ કે આ જેટલો જવાબ છે તેને આપણે ખાલી 2 વડે ભાગી દઈએ તો આપણને વી ટુ મળી જ જશે, એટલે આપણે વી વન ડિવાઈડ બાય ટુ કરી નાખીએ. તો વી વન ડિવાઈડ બાય ટુ કરો કેટલા થાય છે? દસ પોઈન્ટ 92 ગુણ્યા 10^5. આ મીટિંગ કેન્સલ કેમ થઈ ગઈ? હેલો, હવે વિથા કોલ જવું પડે કે મિત્રો જરાક વેઇટ કરજો, નેટ પ્રોબ્લેમ છે. ઓકે, હવે દેખાય છે બધાને? દેખાય છે બધાને સ્ક્રીન પર? માઇક માટે તો આ જ છે. સ્ક્રીન આવે છે ઉપર? તમારે દેખાય ના? આમાં ના દેખાતું. હવે સ્ક્રીન શેર કરો ત્યાંથી. અલ્ટર પહેલાં આપણે રેકોર્ડિંગ બંધ કરો. શિફ્ટ ટેબ સ્ટોપ રેકોર્ડિંગ કરવું પડશે કે ડાયરેક્ટ જીયા કરું? સ્ટોપ નહીં કરતા, સ્ટોપ કરી. દેખાય છે બધાને? ક્લિયર? ઓકે, દેખાય છે ને બધાને? ઓકે ઓકે, ચાલો. 10.92 × 10^5 મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ આપણી ઝડપ મળેલ છે. ચાલો હવે n=3 માટે તો તમે સમજી જ ગયા છે કે v3 શોધવું છે તો v1 ડિવાઈડ બાય 3 કરી નાખીએ. ચાલો v1 ડિવાઈડ બાય 3 કરીએ. કેટલા થાય છે? 7.28 × 10^5 બરાબર છે? દેખાય આવે છે બધાને? ખ્યાલ છે બધાને? હલો, ઓકે, બધાને દેખાય છે ને? એક વખત યસ તો મેસેજ કરી દેજો તો મને ખ્યાલ આવી જાય. ઓકે, હવે આપણે આટલું તો શોધી કાઢેલ છે બધાની ઇલેક્ટ્રોનની ઝડપ n=1 માટે, n=2 માટે, n=3 સ્તરો માટે આપણે શોધી કાઢેલ છે. હવે એના પછીનો જે એનો બીજો ક્વેશ્ચન છે તેની અંદર આપણે એનો આવર્તકાળ શોધવાનો છે. શું શોધવાનો છે? આવર્તકાળ. ચાલો તો હવે બીજા ક્વેશ્ચન પર જઈએ છીએ, પણ બધું લખાણ અહીંયા જ છે તો આપણે અહીંયા જ ગણતરી કરશું. તો મિત્રો તમને ખબર જ હશે કે ઝડપનું જે સૂત્ર છે તેમાં આપણે લખીએ છીએ
टू पाई आर डिवाइड बाय टी। तो आवर्तकाल शोधवाना छे तो आवर्तकाल ने सूत्र करता करी दईए तो टी बराबर टू पाई आर डिवाइड बाय वी। હવે અહીંયા આપણે એનનું શોધવાનું છે એટલે એટલે બધાને આપણે એન કરી દઈએ। ક્લિયર છે બધાને? હવે આપણી પાસે એક સૂત્ર છે એના ત્રિજ્યા માટેનો, કોઈને યાદ હોય આવર્તકાળ અને ત્રિજ્યાના સંબંધનો એક આપણી પાસે સૂત્ર છે। તો તે સૂત્ર શું છે? તો જો આપણી જે ત્રિજ્યા જે છે જો આપણે એની કિંમત અહીંયા મૂકીએ તો મિત્રો એ ત્રિજ્યાનું સૂત્ર છે આર એન ઇઝ ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર આર વન અથવા આર ઝીરો જે કહેવો તો, અને વી એન જે છે તેની કિંમત આપણે જો મૂકીએ તો વી એન બરાબર આપણે જોઈ જ ગયા હમણાં જે વી વન છે ધરાવસ્થામાં ઝડપ છે તેને ડિવાઈડ બાય એન કરો। આ બંને કિંમતો આપણે આની અંદર મૂકી દઈએ તો ટ્વાઇસ પાઈ આર એનની કિંમત એન સ્ક્વેર આર વન અને વી એનની કિંમત વી વન ડિવાઈડ બાય એન એ ઘાતમાં જશે તો ટી એન બરાબર શું થવાનું જુઓ ટ્વાઇસ પાય આર વન અપોન વી વન ઇન્ટુ એન ક્યુબ થઈ જવાનું, કેમ કે આ એન સ્ક્વેર છે છેદમાં એન આવ્યું। હવે આ જે કિંમત છે ટ્વાઇસ પાય આર વન અપોન વી વન આ આપણે એક વખત શોધી કરીએ તો આપણે દર વખત એની કિંમત આપણે મૂકી શકીએ એટલે ઇન શોર્ટ હવે આપણે આને આવર્તકાળ કહી શકીએ। તો આપણો જે આવર્તકાળનું સૂત્ર ટી એન બરાબર એન ક્યુબ ટી વન, એમસીક્યુ માટે ખૂબ અગત્યનું સૂત્ર છે આ બંને, એક આ સૂત્ર નોંધી લેજો અને આ એક સૂત્ર ખૂબ એમસીક્યુમાં સીધું સૂત્ર મૂકશો તમારો જવાબ આવી જશે તેના માટે ખૂબ અગત્યનું છે અને આવર્તકાળનું ત્રણે સૂત્ર ડાયરીમાં નોંધી લઈશું। હવે તો સિમ્પલ છે ને એન ઇક્વલ ટુ વન મૂકો તો પહેલે આપણે આવર્તકાળ ટી એન ટી વન શોધી કાઢીએ તો ટી વનની કિંમત પછી વારાફરતી મૂકતા જઈશું એટલે આપણને મળતું જ જવાનું છે। તો પહેલે ટી વન શોધી કાઢીએ, ચાલો તો ટી વન બરાબર ટ્વાઇસ પાઈ આર વન ડિવાઈડ બાય વી વન, ચાલો તો ટ્વાઇસ પાઈ જગ્યા થોડી ઓછી પડે છે આપણે બેક પેજ પર જઈએ છીએ તો ફરી પાછું સૂત્ર બતાવવું હોય તો હું તમને બતાવી શકું છું આર એન બરાબર એન સ્ક્વેર આર વન સૂત્ર, વી વન વી એન બરાબર વી વન ડિવાઈડ બાય એન સૂત્ર અને આ બંનેનું સંમિલન કરીએ તો ટી એન બરાબર એન ક્યુબ ઇન્ટુ ટી વન થશે। સૌ પ્રથમ આપણને ટી વનની જરૂર પડવાની છે તો ટી વન ફાઇન્ડ કરી લઈએ તો ટી વન ઇઝ ઇક્વલ્સ ટુ એન ક્યુબ ટ્વાઇસ પાઈ આર વન, તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર વનની કિંમત, આર વનની કિંમત કેટલી છે તો તમારી ચોપડીમાં જુઓ તમને મળી જશે, કોઈને ખબર હોય તો બોલો જો આર વનની કિંમત કેટલી થાય છે। પોઈન્ટ ફિફ્ટી થ્રી કેટલું લેવાનું છે? પોઈન્ટ ફિફ્ટી થ્રી, ચાલો તો પોઈન્ટ ફિફ્ટી થ્રી એપ્લાઇડ કરીએ આની જગ્યાએ એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ એટલે ટેન એસ ટુ માઇનસ ટેન ડિવાઈડ બાય વી વન આપણે કેટલો ફાઇન્ડ કરેલો છે? વી વન આપણો છે એકવીસ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા ટેન રેસ ટુ ફાઈવ, એકવીસ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા ટેન રેસ ટુ ફાઈવ તો ટી વન, ચાલો ફટાફટ કહો જો તો ટી વન બરાબર ઝીરો પોઈન્ટ વન ફાઈવ ટુ થ્રી, ચાલો દસની ઘાત
टेन एस टू माइनस फिफ्टीन सेकंड बराबर है तो आप टी वन आ गयो जो आप वन पॉइंट फाइव करी नाखी तो टेन एस टू माइनस सिक्सटीन सेकंड भी लई सकते टी वन हवे आपणे शोधवानुं छे एन इक्वल टू टू माटे तो टी टू बराबर एन क्यूब इंटू टी वन ते रीते एन इक्वल टू थ्री माटे टी थ्री बराबर एन क्यूब इंटू टी वन चलो तो टू माटे लखीए तो टू नो क्यूब इंटू टी वन आप वन पॉइंट फाइव इंटू टेन एस टू माइनस सिक्सटीन तो आपने टी टू मिली जैसे रीते अँ थ्री क्यूब इंटू वन पॉइंट फाइव इंटू टेन एस टू माइनस सिक्सटीन आटलू करशो तो आपने टी वन टी टू अने टी थ्री मिली जैसे तो टी टू की किंमत के थे कोई कहसे आठ गुणिया वन पॉइंट फाइव के बार इंटू टेन एस टू माइनस सिक्सटीन सेकंड अने वन पॉइंट टू इंटू टेन एस टू माइनस फिफ्टीन कर सकिए चलो एज रीते टी थ्री मैं सत्तावीस गुणिया एक पॉइंट पांच गुणिया टेन एस टू माइनस सिक्सटीन चलो बोलो जो टी थ्री के अपना के चालीस पॉइंट फाइव इंटू टेन रेस टू माइनस सिक्सटीन नियरली इक्वल टू एकतालीस जेवा इंटू टेन रेस टू माइनस सिक्सटीन सेकंड आप टी थ्री थे तो बधाने ख्याल आ गयो हे चलो एना पछी दाखलो नंबर आठ प्रोसीजर में सेम નાખેલી છે ડેસ્કટોપ પર બિલ દવાની જે બિલ લઈ જાય ખુલ નાખવાની આ કરી દેવાની આ આપેલ ક્વેશ્ચનને તમે જાતે હવે કરી શકો તો આ મને સોલ્વ કરી આપો જો એન ઇક્વલ ટુ ટુ અને એન ઇક્વલ ટુ થ્રી ત્રિજ્યા માટે તમારે એની ત્રિજ્યાઓ શોધવાની છે આર વન આપણને આપેલું છે ફાઈવ પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ઇલેવન મીટર ફટાફટ જરાક આપણે એવી રીતે જ કરવાનું છે લિંક શેર કરી દી પછી શેર પે લિંક આપણ આખી દે ગૂગલ પર મીટ પર જઈ દે નાખેલી છે હવે અને સ્ટોપ કરવાનું અને સ્ટોપ કરીને બહાર નીકળી જવાનું નવી લિંક નાખવાનું લે 15 મિનિટ થી ઉભો છે નીકળું બહાર જઉં છું 15 મિનિટ પર જને ચાલુ થઈ જાય ને મત ચાલુ કરીને પછી જતા પછી તો બધું બંધ કરી દે કબડી 15 મિનિટ પછી જમીન આવો ને 15 મિનિટ માં 15 મિનિટ પછી આ પેલો ફોર્મ મૂકી જવાય તો મેં તમને ફોન પૂછ્યો હા કઈ પ્રોબ્લેમ આવે તો મને રિંગ કરે હા પછી ચાવી ને દેવું કરે હા એ તો કે બારી નાખી દીધી ચાવી માં ઓકે સી ચોક કરે સમજી ગયા હા ચાલ ચલો કેટલો આવે છે આપણું સૂત્ર પહેલે તો આર એન ઇઝ ઇક્વલ્સ ટુ એન ક્યુબ ઇન્ટુ આર વન હવે આપણે શોધવું છે એન ઇક્વલ ટુ ટુ માટે તો એન ઇક્વલ ટુ ટુ માટે તો બે નો ઘન ગુણ્યા આર વન આર વન કેટલા છે આપણા ફાઈવ પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ઇલેવન તો એન ઇક્વલ ટુ ટુ માટે એટલે કે આર ટુ આપણને કેટલા મળે છે સોરી 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 અહીંયા તો આપણે એન સ્ક્વેર આવશે ને એન સ્ક્વેર ઇન્ટુ આર એન તો ફોર ઇન્ટુ ફાઈવ પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ઇલેવન તો આર ટુ કેટલો થાય છે આપણો એકવીસ પોઈન્ટ બે ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ ઇલેવન એટલે કે ટુ પોઈન્ટ ટ્વેલ્વ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટેન એંગસ્ટ્રોમમાં બે પોઈન્ટ બાર એંગસ્ટ્રોમ આર ટુ આવી ગયું ચાલો આર થ્રી કોઈ ફાઇન કર્યું છે કેટલું આવે છે આર થ્રી યસ બધાને ખ્યાલ છે ને આ તો ખાલી ત્રણનો વર્ગ કરી નાખો ગુણ્યા આર વનની કિંમત મૂકી દો એટલે કે નાઇન ગુણ્યા પોઈન્ટ ફિફ્ટી થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટેન કરી દો તો બી ચાલે તો ડાયરેક્ટ આવી જશે
तो 4.77 इंटू 10^-10 मीटर एट्ले 4.77 एंगस्ट्रॉम थी गयु। क्लियर से बताने आर थ्री? ओके चलो स्वाध्याय नवमो क्वेश्चन है। तो पहले आप दसमो जो लीए क्योंकि नवमो जरा लेंदी है। दसमो क्वेश्चन स्वाध्याय न तो दसमो क्वेश्चन जो है तो जो लीए तो अँ 12.10 में बोर मॉडल अनुसार सूर्य की आसपास आटली झड़प थी 1.5 × 10^11 त्रिज्या धरावती कक्षा में पृथ्वी भ्रमण ने रजू करते क्वांटम अंक एटले आपणे अहीं एन शोधवानो रह्यो। तो आपणे सीधे सीधा जईशुं क्या ज्यां आपणे एन मिली जाए ते जग्याए अने आपणे आटली वस्तुओ आपणे आपेली छे। तो आपणी पासे दळ छे, पृथ्वीनुं झड़प आपेली छे अने त्रिज्या आपेली छे। एटले के दळ छे आपणी पासे 6 × 10^24 kg, स्पीड आपेली छे आपणने 3 × 10^4 मीटर पर सेकंड अने त्रिज्या आपेली छे 1.5 × 10^11 मीटर। ओके आटली वस्तु एम वी आर आपेलू छे एटले आपणने कोणीय वेगमान आपेलू छे अने आपणे एन फाइंड करवानो छे। तो एल अने एन वच्चेनो संबंध शुं छे? बोरनो अधितर्क 2, બોરનો અધિતર્ક 2 શું છે? તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ્સ ટુ NH અપોન 2π અને કોણીય વેગમાન એટલે એમ વી આર NH અપોન 2π। ચાલો તો N ને સૂત્રકર્તા કરી દઈએ, એમ વી આર ઇન્ટુ 2π ડિવાઈડ બાય H કરીએ। એમ છે આપણો 6 × 10^24, વી છે આપણો 3 × 10^4, આર છે આપણો 1.5 × 10^11। ચાલો એ જ રીતે 2 × 3.14 ડિવાઈડ બાય 6.625 × 10^-34 તો આપણને એન મળે છે। ચાલો તો આ બધાની કિંમતો ગુણાકાર કરીએ, અંશનો ગુણાકાર કરો, 6 × 3 × 1.5 × 2 × 3.14 કેટલા થયા? 169.20 56 જેવા થાય છે કંઈક, ચેક જોઈ લેજો તો બી। ચેક કરી લીધું 169.56 જેટલા થાય છે અને ડિવાઈડ બાય 6.625 × 10^-34 પર જશે એટલે પ્લસ થઈ જશે, તો 34 પછી 11 પછી 4 અને 24 73, તો 10^73। चला नो भागाकार करिए, 25.59 बराबर है क्या? ओके હા, તો નિયરલી ઇક્વલ ટુ આપણે એને 2 પોઈન્ટમાં પૂર્ણાંકમાં કરીએ તો 2.55 અથવા 2.6 × 10^74 કરી શકીએ, એટલે કે નિયરલી ઇક્વલ ટુ 3 જેવા ખરા, ને આ છે જ 74, એ તો કક્ષા થઈ ને એટલે 10^4 પોઝિટિવ જ છે, એટલે આટલા આપણે એન કહી શકીએ। બહુ મોટી કક્ષા થાય એટલે એનો એન નંબર ક્વોન્ટમ નંબર કરો બહુ અઘરો થઈ જાય। ઓકે ચાલો, ક્લિયર છે બધાને? ઓકે હવે આ ક્વેશ્ચન થોડો લેન્ધી છે,
અને ટાઈમ થોડો ઓછો છે, તમારો એટેન્ડન્સ બી લેવાની છે, તો હું પહેલાં એટેન્ડન્સ લઈ લઉં, એટલી વારમાં હું તમને કામ આપું તેટલું કામ કરી લેજો જરાક. હાજરી બોલી દેજો ફટાફટ જરાક. કૃષિ અજયભાઈ છે પ્રેઝન્ટ? કૃષિ અજયભાઈ નથી? ચાલો નેક્સ્ટ. મેહુલ, મિત, મિત પ્રવીણભાઈ, મિત પ્રવીણભાઈ નથી. આયુષ, મનોજભાઈ, ટિંકલ, નિતિક્ષા, ખુશી, રંજીતભાઈ, અદિતિ, નિલેશભાઈ, જય, રાજેશભાઈ, વ્રજ, ગણપતભાઈ, વિરાજ, કિરીટભાઈ, ખુશી, ગોવિંદભાઈ, કૃણાલ, પ્રજાપતિ, પ્રજાપતિ કૃણાલ, વૃતાંજલિ, કૃપાલી, વિપુલભાઈ, દીપ, મહેન્દ્રભાઈ, નીલ, સુરેશભાઈ, ડેનિસ, નિલેશભાઈ, શ્રુતિ, કલ્પેશભાઈ, સૃષ્ટિ, કલ્પેશભાઈ, યશ, રાજેશભાઈ, આયુષી, ઈશ્વરભાઈ, જય, અમૂલભાઈ, મિતાલી, વિજયભાઈ, હર્ષલ, મનીષભાઈ, ધ્રુવ, ભરતભાઈ, જીલ, મનીષકુમાર ચૌહાણ, હિમાંગી, તલ્હા, યાસીનભાઈ, હિરાનસી, પ્રહલાદભાઈ, નિરાલી, યોગેન્દ્રભાઈ, ધ્રુતિ, શરદભાઈ, દીપાંશી, કૃષ્ણા, દીક્ષિતા, કૃપાલી, કલ્પેશભાઈ, અંશિકા, ભાવિની, દ્રષ્ટિ, પ્રિયા, પ્રિયા જગદીશભાઈ, કિંજલ વિજયભાઈ, ધ્રુવી, પ્રકાશભાઈ, મિતાલી, પરેશભાઈ, ચિનલ, જસવંતભાઈ, દીપાલી, કેતનભાઈ,
दीपाली केतन भाई यस मनोज भाई खुशी सूर्यकांत भाई हलपति व्योमा तेजस्वी निधि योगेंद्र भाई भूमि रमन भाई ध्येय नीलेश भाई आरती अरविंद भाई उमंग धनेश भाई निधि अनिल भाई हर्षिद्धि संजय भाई संजना जितेंद्र भाई निधि जगन भाई श्रुति धर्मेश भाई मिताली जमनादास फिजा हिरल ध्रुवी चलो हवे जेना नाम नहीं आया हो तो जरा फटाफट मने कही देजो कोई नु नाम बाकी रही गयु हो तो कौन हाँ जी अंशिका हुई गेला चलो आगर बीजू कोई अंशिका थी गयु पछी जी कृष्णा कृष्णा तो कहाँ गेलो भाई कृष्णा धनसुख भाई थी गये चल बीजो इट्स ओके चलो पछी आगर बीजा कोई ने बाकी हो तो बीजा कोई ने बाकी छे दीपांशी भरत भाई तमने रोल नंबर याद छे तमारो 35 छे चलो ओके पछी बीजू कोई कोई बाकी रहेगी बीजू कोई अटेंडेंस बाकी छे आ सिवाय जिना नाम नहीं आया तेना नाम बोली जाऊ खुशी मीत आयुष टिंकल खुशी जय राजेश व्रज गणपत भाई खुशी गोविंद भाई दीप टेनिस सृष्टि यश आयुषी जय अमूल भाई मिताली तलहा झील हिमांगी हिरांसी निराली ध्रुति दीक्षिता कृपाली भाविनी प्रिया किंजल ध्रुवी मिताली जिनल यश खुशी व्योमा तेजस्वी निधि भूमि ध्येय आरती उमंग निधि अनिल भाई हरसिद्धि ध्रुवी राजेश भाई संजना जितेंद्र भाई मिताली जमनादास ओके ओके तो टाइम थी गया तो मने खबर रखी एटले बाकी रखी आ क्वेश्चन आप बाकी रहें ओके नेक्स्ट लेक्चर में आप आ क्वेश्चन लैसु तो हमें तमें रिमूव थी शको छो